ભાજપના સ્ટાર પ્રચારક તરીકે પરેશ રાવલ સુરત આવી ચૂંટણી પ્રચાર કર્યો હતો. ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાનના પ્રચારને માત્ર હવે એક દિવસ જ બાકી છે ત્યારે રાજકીય પાર્ટીઓ મતદારો સ્ટાર પ્રચારકો મેદાને ઉતરી રહ્યા છે. સુરત પૂર્વ બેઠકના પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલને મેદાને ઉતાર્યા હતા. પરેશ રાવલે હિન્દુત્વના મુદ્દાને આગળ કરી કોંગ્રેસ અને આપને બેફામ રીતે આડે હાથ લીધા હતા. બંને પાર્ટીને સખત હિન્દુ વિરોધી ગણાવી હતી. જોકે આ બધાની વચ્ચે બોલિવૂડના એક્ટર કલાકાર તરીકે ખ્યાતનામ ધરાવનાર પરેશ રાવલને સાંભળવા કરતાં લોકો તેને જોવા અને સેલ્ફી પાડવામાં વધુ મશગુલ રહ્યા હતા. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના પડખમ શાંત થવાના એક દિવસ પહેલા સ્ટાર પ્રચારક તરીકે પરેશ રાવલને મેદાને ઉતાર્યા અને તમામ મત વિસ્તારમાં પરેશ રાવલ આવવાની જાહેરાત કરાવી દીધી હતી. એટલે પરેશ રાવલને લઈ મત વિસ્તારના લોકોમાં ખૂબ જ ઉત્સાહ હતો. કારણ કે પરેશ રાવલ બોલિવૂડના ખૂબ જ ખ્યાતના કલાકાર છે અને હિન્દી ફિલ્મોના કલાકારી નિભાવ્યા બાદ આજે લોકો તેમની એક ઝલક અને સેલ્ફી લેવા ઘણા ઉત્સુક હોય છે. ત્યારે સુરતમાં પૂર્વ ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો પરેશ રાવલને સાંભળવા કરતાં તે બોલી રહ્યા હતા ત્યારે સ્ટેજ પર આવીને સેલ્ફી પડાવવામાં લોકોને વધુ રસ દેખાયો હતો. પરેશ રાવલ સ્ટેજ પરથી હિન્દુત્વના મુદ્દે કોંગ્રેસ અને આપ પર પ્રહારો કરતા રહ્યા જ્યારે સાંભળનારાઓ તેમના મોબાઈલમાં સેલ્ફી ખેંચવામાં મશગુલ હતા. તો ગુજરાત અધૂરું રહી જાય. બહુ સ્પષ્ટ રીતે કહું તો આપણે નગુણા કહેવાઈએ જો નરેન્દ્ર મોદી સાહેબનું નામ ન લઈએ તો. અને મોદી સાહેબનું નામ માત્ર ચૂંટણી જીતવા માટે નથી, પ્રેરણા માટે છે. એ પ્રેરણા આપે છે. એ નામ હવે એક માણસનું નથી, નરેન્દ્ર મોદી એ લાગણીનું નામ છે. એ આપણે જુસ્સાનું નામ છે, આપણા જજ્બાનું નામ છે નરેન્દ્ર મોદી. એ મોદી સાહેબને ગુજરાતમાં જ્યારે આવીએ ત્યારે અનેરો આનંદ થાય. અને ગઈકાલે એ સિંહ અહીંયા આગળ આંટા મારીને ગયા છે. હજુ એ પ્રભાવ છે. અને હું ખરેખર કહું છું, મોદી સાહેબ જયારે સીએમ હતા અને પછી લોકસભામાં બેઠા, પણ તમે જયારે જયારે ગાંધીનગર જાઓ ત્યારે તમને લાગે ખરેખર કઈ ખૂટી રહી. કારણ કે એ માણસ, એ વ્યક્તિ ત્યાં ન હોય, એમનો પડછાયો ત્યાં ન હોય, પણ એ ત્યાં હોય એ તમે ફીલ કરી શકો, તમે મહેસૂસ કરી શકો એવી પ્રતિભા. એટલે એવી પ્રતિભાનું નામ તો લેવું જ પડે. અને એવી એ પ્રતિભાએ જે આપણને શીખવાડ્યું છે, જે આપણને સંસ્કાર આપ્યા છે, એ સંસ્કાર ઉપર ચાલવાનું કામ એ આપણું, એ ભારતીય જનતા પાર્ટીનું. દર્શનાબેનને તો હું કેટલાય વર્ષોથી ઓળખું છું. અને દર્શનાબેન જે પ્રકારની પારાવાર મહેનત કરે છે, દોડતા જ હોય, હંમેશા ટેન્શનમાં હોય, આ કામ તે કામ, પણ તમે વિચાર કરો કેટલી લગનથી લોકો કામ કરતા હોય છે. અને એટલા માટે કરતા હોય છે કારણ કે તમારા માથે જે બેઠો છે ને એ પણ તનતોડ પ્રયત્ન કરે છે આ દેશને આગળ લાવવા માટે. 24 કલાક એ માણસના તન અને મનમાં માત્ર ગુજરાત ની હિન્દુસ્તાનનું ભલું ઈચ્છનારો આ માણસ છે. હું ઘણી વાર આ વાત કહી ચૂક્યો છું કે આપણે પાંચે આંગળીએ પૂજ્યા છે ત્યારે મોદી જેવો નેતા આપણને મળ્યો છે. નહીં તો આપણા દેશની શું હાલત થઈ હોય તમે કલ્પના નથી કરી શકતા.